બાર્બીક્યુ નામ તો તમે સાંભળ્યું જ હશે, જે ખાવામાં એકદમ હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર અને ઓછા સમયમાં બની જાય તેવી રેસીપી છે. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ આજે આપણે બાર્બીક્યુની રેસીપી બનાવવાના છીએ. તો શરૂ કરીશું આજની રેસીપી, જે છે બાર્બીક્યુ. ફ્રેન્ડ્સ, બાર્બીક્યુ બનાવવા માટે વેજીટેબલ લેવાના છે. વેજીટેબલ તમને જે પણ પસંદ હોય તે તમે અહીંયા લઈ શકો છો. અહીંયા મેં એક કેપ્સિકમ, અનિયન, ટામેટાં અને 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. હવે બધા વેજીટેબલને આપણે થોડા મોટી સાઇઝમાં ચોપ કરી લેવાના છે અને પનીરને પણ આપણે ક્યુબમાં કટ કરી લઈશું. હવે એક બાઉલમાં આપણે 1 કપ જેટલું દહીં લેવાનું છે, 1/2 ચમચી જેટલું હળદર પાવડર, 1/2 ચમચી રેડ ચીલી પાવડર, ધનિયા જીરું પાવડર, ચાટ મસાલો લેવાનો છે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે, પીઝા હબ લેવાના છે અને મિક્સ હબ ઉમેરી અને મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું. હવે આ મસાલો જે બનાવ્યો છે તેને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. વેજીટેબલ અને પનીરને કટ કરે છે તેને મિશ્રણમાં ઉમેરી લેવાનું છે અને 15 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે. હવે અહીંયા આપણે મસાલો છે તે બધા જ વેજીટેબલમાં અને પનીરમાં કોટિંગ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરવાનું છે. તો હાથથી આપણે આ રીતે મસાલાને, વેજીટેબલને કોટ કરી લઈશું. તો બધા જ મસાલા અને પનીરને કોટિંગ થઈ ગયું છે. તો હવે 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે જેથી મસાલો છે તે વેજીટેબલમાં અને પનીરમાં આવી જશે. પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે બધા વેજીટેબલને અને પનીરને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બાર્બીક્યુ બનાવવા માટે આ રીતે સ્ટીક આવે છે. આ સ્ટીક તમે કોઈ પણ શોપ પર મળી જશે. હવે આ સ્ટીકમાં આપણે જે વેજીટેબલ અને પનીર લીધું છે તેને આ રીતે વચ્ચેથી અંદર ઉમેરવાનું છે. જેમ કે એક અનિયન લીધી તો સેન્ટરમાં રાખવાનું છે અને સ્ટીકની અંદર ઉમેરતું જવાનું છે. અનિયન લેવાની છે, પછી પનીર લઈશું, કેપ્સિકમ અને ટામેટું. આ જ રીતે બીજી વાર બી આપણે સેમ પ્રોસેસ, જે પનીર, કેપ્સિકમ, ટામેટું એ રીતે વચ્ચેથી આપણે અંદર ઉમેરતા જઈશું. આ રીતે આપણે બાર્બેક્યુની સ્ટીક છે તેને રેડી કરવાની છે. એક સ્ટીક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે બીજી સ્ટીકને પણ રેડી કરી લઈશું. તો 2 સ્ટીક છે તે રેડી થઈ ગઈ છે. બટરને આપણે મેલ્ટ કરવાનું છે અને આ રીતે ગ્રીસ કરી લઈશું. થોડું થોડું બટર આ રીતે લગાવી લેવાનું છે. હવે ધીમા ગેસ પર એક જાળી મૂકવાની છે અને આપણે બાર્બીક્યુની જે સ્ટીક રેડી કરી છે તેને શેકવાની છે. સ્ટીકને થોડી થોડી ફેરવતી જવાની છે એટલે બધી સાઈડથી સરસ એવું વેજીટેબલ અને પનીર છે તે શેકાઈ જશે. તો આ રીતે આપણે થોડું ફેરવતા જવાનું છે અને શેકતા જવાનું છે. થોડોક એવો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. તમે જોઈ શકો છો કે પનીર અને વેજીટેબલ છે તે શેકાઈ ગયા છે. તો હવે એક તવો લેવાનો છે. તવાની ઉપર આપણે બટર લગાવી અને ધીમા ગેસ પર આ રીતે સ્ટીકને મૂકી દેવાની છે અને ફેરવતા જવાનું છે. આ જ રીતે આપણે બીજી સ્ટીકને પણ તૈયાર કરી લઈશું. ઉપરથી થોડું બટર લગાવી લેવાનું છે અને સ્ટીકને ફેરવતા જઈશું. આ રીતે આપણે બીજી સ્ટીકને પણ રેડી કરી લઈશું અને ધીમા ગેસ પર શેકી લેવાનું છે. જે થોડો શેકાઈ જાય ત્યાં સુધી આપણે ગેસ પર થવા દઈશું. હવે સ્ટીક છે તે થઈ ગઈ છે તો આપણે તવા પર લઈ લેવાની છે. ઉપરથી થોડું બટર લગાવી અને ફેરવતા જવાનું છે અને સ્ટીકને શેકતા જવાનું છે. પનીર અને વેજીટેબલ છે તે શેકાઈ ગયા છે. તો હવે આપણે એનું પ્લેટિંગ કરી લઈશું. ઉપરથી થોડું કેચઅપ લગાવવાનું છે અને મિક્સ હબ લગાવી અને આપણે સર્વ કરીશું. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ, પ્રોટીનથી ભરપૂર અને ખાવામાં એકદમ હેલ્ધી એવી પનીર બાર્બીક્યુ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો આસાન સી રેસીપી આજની છે બાર્બીક્યુ. તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ બાવીસ કિચનને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.